हेलो। તો જે પણ મિત્રો ઓનલાઈન હોય ત્યાં તમામ મિત્રોને હેલો। આજે મિત્રો આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં, અને ગુજરાતી સાહિત્ય તમારી તમામ માટે પરીક્ષાઓ માટે એક ખાસ ઉપયોગી બની રહ્યા છે। તો સૌ પ્રથમ વાત કરીએ આપણે, એકાદ માર્કનો ક્વેશ્ચન છે, આવરી જ લે છે, એક કે બે માર્કના પ્રશ્ન આ રિલેટેડ છે, પૂછાય જ છે। વાત કરવી છે પહેલાં વહેલાં ગુજરાતી સાહિત્યના એક અંગ કે ભાગરૂપ એવી સાહિત્યિક સંસ્થાઓ વિશે। આજનો સમગ્ર લેક્ચર છે ગુજરાતના સાહિત્યને આવરીને હશે। તો ચોક્કસ પહેલાં વહેલાં તમને ખ્યાલ જ છે કે કુલ આપણી જે સાહિત્યિક સભાઓ છે એની સંખ્યા કેટલી છે। મે બી જે મિત્રો ઓનલાઈન હોય કમેન્ટ આપવાનું રાખજો, કેટલી છે સંખ્યા? 11ની સંખ્યા છે ધરાવે છે, બરાબર છે? આ 11ની સંખ્યાની અંદર કઈ કઈ સાહિત્યિક સંસ્થાઓ આવી જાય? પહેલા વહેલા વાત કરીએ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવી જાય, ત્યારબાદ વાત કરીએ તો કઈ આવશે? સેકન્ડ કઈ સંસ્થા આવશે? બીજી આવશે ગુજરાત સાહિત્ય અકાદમી, રાઈટ? બીજી આવશે ગુજરાત સાહિત્ય અકાદમી। ત્રીજી સંસ્થા એ આપણી આવશે, કઈ સંસ્થા આવશે? ત્રીજી સંસ્થા ગુજરાતી સાહિત્ય સભા આવશે। ત્યારબાદ ચોથી સંસ્થા છે આવશે આપણી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદ। પાંચમી સંસ્થા છે એ આવશે બુદ્ધિવર્ધક સભા। છઠ્ઠી આવશે ફાર્બસ ગુજરાતી સભા। સાતમી આવશે સાહિત્ય સંસદ। આઠમી આવશે, કઈ આવશે? નર્મદ સાહિત્ય સભા આવશે। નવમી આવશે પ્રેમાનંદ સાહિત્ય સભા, અને દસમી આવશે મિત્રો, કઈ આવશે? ગુજરાત વિદ્યાપીઠ સભા આવે। અગિયારમી કઈ આવશે? ભારતીય વિદ્યાભવન। તો ટોટલ 11ની સંખ્યાની અંદર વિવિધ જે અલગ અલગ સોસાયટીઓ છે, સાહિત્યનું સર્જન કરનારી સંસ્થાઓ છે, તેમનો સમાવેશ છે એ આ અંતર્ગત થતો છે આપને જોવા મળે છે। બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ તો થઈ સાહિત્યિક સંસ્થાઓના સંદર્ભમાં કેટલીક મહત્ત્વપૂર્ણ
ઇન્ફોર્મેશન કે કઈ કઈ સભા છે. વાત કરીએ હવે પહેલી વહેલી એવી આપણી ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી વિશે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, શેનો શેનો સમાવેશ થઈ જાય ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંબંધિત જે પણ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે એ તમામની આપણે અહીંયા બેઝ ચર્ચા કરીશું. પહેલાં પહેલાં વાત કરીએ એના મુખપત્રની. દરેક પરીક્ષાની અંદર આપણે મુખપત્ર પૂછાય છે. બુદ્ધિ પ્રકાશ કયું છે? બુદ્ધિ પ્રકાશ એનું મુખપત્ર છે, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગુજરાતી ભાષાના સાહિત્યની અંદર જે સર્વોત્તમ કાર્ય કરે છે એવી જે સંસ્થા છે એ સંસ્થા તરીકે આપણે કઈ સંસ્થાને ઓળખીએ છીએ? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પરિચિત છે મિત્રો. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો કોના દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી, કમેન્ટ કરજો જે મિત્રો ઓનલાઈન હોય તે. કોના દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી? શું આવશે જવાબ? મુખપત્ર એનું બુદ્ધિ પ્રકાશ છે. દલપતરામના સહકારથી ફાર્બસ સાહેબે શરૂ કરેલી છે. દલપતરામ છે એમનો સહકાર મળેલો હતો, ફાર્બસ સાહેબે એની રચના કરેલી છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, કઈ સાલની અંદર કરવામાં આવી હતી? 1948 એની સ્થાપના કરવામાં આવી હતી. બુદ્ધિ પ્રકાશ 1950 અંદર માસિક શરૂ કરવામાં આવ્યું. બુદ્ધિ પ્રકાશ છે એને બીજું નામ કયું હતું? બુદ્ધિ પ્રકાશ છે એનું ઓપ્શનલ નામ, પહેલા ભાવે બુદ્ધિ પ્રકાશ તરીકે ઓળખાય, પરંતુ બુધવારિયા નામે પ્રસિદ્ધ છે. યાદ રાખજો કયા નામે? બુધવારિયા નામે છે એ પ્રસિદ્ધ છે. ખાસ કરીને આપણે હજી પણ એક પ્રશ્ન પૂછાય કે ગુજરાતની જે વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ તો એ વર્નાક્યુલર સોસાયટી છે એમને કન્યા કેળવણીના કાર્ય બદલ દલપતરામ છે એમને એની સાથોસાથ કન્યા કેળવણીનું કાર્ય છે એને વેગવાન બનાવ્યું હતું. બરોબર છે. અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ કયો છે છેલ્લો? તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા આજની ગુજરાત વિદ્યા સભા સંસ્થા છે બની ગઈ છે. હવે કયા નામે આપણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઓળખીએ છીએ? તો ગુજરાત વિદ્યા સભા, બરાબર છે. તો આ એક ચોક્કસ ફેક્ટ છે, યાદ રાખજો એને. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર, યાદ રાખજો. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે એ આવેલી છે. ત્યાર પછી વાત કરીએ આપણે બીજી આપણી સભા વિશે, ગુજરાત સાહિત્ય અકાદમી વિશે. ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ક્યારે થઈ એની સ્થાપના? 1982, બરોબર છે. 1982 અંદર એની સ્થાપના થઈ અને ગુજરાત રાજ્યની અંદર. ફરીથી આપણે મુખપત્ર યાદ રાખીશું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફરી બુદ્ધિ પ્રકાશ યાદ કરાવી દઉં, અને ગુજરાતી સાહિત્ય અકાદમી છે એનું જો મુખપત્રની વાત કરીએ તો શબ્દ સૃષ્ટિ આવશે, બરોબર છે. શબ્દ સૃષ્ટિ નામનું મુખપત્ર છે એમના દ્વારા છે એ બહાર પડેલું છે. ગુજરાત રાજ્યમાં ભાષાઓના ઉત્કર્ષ માટે મિત્રો અલગ અલગ ભાષાઓનો ઉત્કર્ષ થાય, ગુજરાત એની સાથોસાથ ગુજરાતીનું પણ પ્રભુત્વ જળવાઈ રહે, રાજ્યની અંદર ગુજરાતીનું વ્યાપક અસ્તિત્વ વિકસે એ માટે 1960 ભાષા નિયામક કચેરીની સ્થાપના થઈ હતી. ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવેલી હતી, યાદ રાખજો. ત્યાર પછી
તેના પ્રથમ પ્રમુખ પદે કોણ હતું? તો એ પણ નામ તમે મોહમ્મદ માંકડ હતા, યાદ રાખજો. પ્રથમ પ્રમુખ મોહમ્મદ માંકડ હતા. એ પણ પ્રશ્ન છે, આ પૂછાઈ શકે એમ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી, જેમ આપણે વાત કરી હતી આગળની વર્ણાક્યુલર સોસાયટી અમદાવાદમાં હતી, એ જ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી છે એ ગાંધીનગરમાં આવેલી છે. હવે વાત કરીએ ગુજરાતી સાહિત્ય સભા વિશે. ગુજરાતી સાહિત્ય સભા કોણ હતા? એના સ્થાપક વાવાભાઈ રણજીતરામ વાવાભાઈ મહેતા. રણજીત રામ સુવર્ણ ચંદ્રક એના યાદ કરવામાં આવે છે, આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, યાદ રાખજો. રણજીત રામ વાવાભાઈ મહેતા દ્વારા છે આ સંસ્થાની સ્થાપના 1928માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1928માં તેની સ્થાપના કરવામાં આવી હતી. સૌ પ્રથમ વાત કરીએ તો 1928માં ઝવેરચંદભાઈ મેઘાણી ને લોક સાહિત્ય સંપાદક તરીકેનો પુરસ્કાર છે આપવામાં આવેલો હતો. સંપાદક તરીકેનો પદ પણ એમને પ્રાપ્ત કરેલ હતું. અને આ સંસ્થા પણ ક્યાં આવેલી છે? તો આ સંસ્થા પણ આપણે યાદ રાખશું અમદાવાદમાં. તો અત્યાર સુધી આપણે ત્રણ સંસ્થાઓ વિશે વાત કરી, ફરી એકવાર યાદ કરાવી દઉં. ગુજરાત સાહિત્ય વર્ણાક્યુલર મુખપત્ર એનું બુદ્ધિ પ્રકાશ આવશે. 1904માં ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના થઈ. પ્રથમ પુરસ્કાર 1928ની અંદર આપવામાં આવ્યો, રણજીત સુવર્ણ ચંદ્રક. અને જે 1928ના રોજ એટલે 25 વર્ષ પૂર્ણ થયા અને ત્યારબાદ આ એવોર્ડ છે આપવાની શરૂઆત થઈ, આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગુજરાતી જે સાહિત્ય છે એમના સંદર્ભમાં બીજી એક નવી સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ. તો ગુજરાતી સાહિત્ય પરિષદ શું છે પહેલા એની વાત કરીએ, કોણે સ્થાપના કરેલી છે. જો તમને વિડીયો ઉપયોગી લાગે તો શેર કરી દેજો. અને આપને ચોક્કસ જણાવી દઉં કે અનએકેડમીમાં પણ મિત્રો હું ભણાવું છું અને ત્યાં તમે અલગ બિન સચિવાલયનો કોર્સ આવી રહ્યો છે તો એ અંતર્ગત પણ તમે જોડાઈ શકો છો અને તમારું કોર્સ સબસ્ક્રિપ્શન છે એ લઈ શકો છો. અને જેની માટે તમારે માત્ર 1 વર્ષ દિવસમાં જેટલા પણ કોર્સ આવશે એની માટે તમારે 7000 રૂપિયા ફી છે ચૂકવવી પડશે. હકીકતે જોઈએ તો 7000ની અંદર તમે માધવી લાઈવ નો કોડ કેપિટલ અક્ષરની અંદર નાખશો એટલે તમને આ પેકેજ છે 6300 રૂપિયામાં પડશે, બરોબર છે. તો ચોક્કસ મિત્રો તમે જોડાઈ જજો. અનએકેડમીમાં પણ અનલિમિટેડ અધ્યયન કરવાની અને એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી તમે એનો લાભ છે મેળવી શકશો, બરોબર છે. તો ચોક્કસ જોડાઈ જ જજો, આજે જ સબસ્ક્રિપ્શન લઈ લેજો જો પોસિબલ હોય તો. અને જો તમે કદાચ માત્ર 1 મંથનું સબસ્ક્રિપ્શન લેવા માગતા હોય તો પણ મિત્રો તમે એ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર મારો વોટ્સએપ નંબર પણ મળી રહેશે, ત્યાં વધારે એના રિલેટેડ તમે પૂછપરછ કરી શકશો. તો ગુજરાત સાહિત્ય પરિષદ વિશે વાત કરું તો 1905ની અંદર આ સંસ્થા છે એ સ્થાપના કરવામાં આવી. કઈ સાલની અંદર? 1905ની સાલમાં, બરોબર છે. 1905માં એની સ્થાપના છે કરવામાં આવી. મુખપત્ર કયું યાદ રાખીશું? પરબ એનું મુખપત્ર છે. 1960થી શરૂ થયું. ક્યારથી મુખપત્ર એમનું શરૂ થયું? 1960થી મુખપત્ર છે એની શરૂઆત થઈ. હવે દરેક આપણે અલગ અલગ મુખપત્ર હોય, યાદ રાખજો. તો પરબ મુખપત્ર છે તો જે સામયિક છે અને એની સાથોસાથ બીજું એક સામયિક પણ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બહાર પાડવામાં આવે છે, ભાષા વિમર્શ. આ ભાષા વિમર્શ કેટલા માસનું હોય છે આ તમારે કમેન્ટમાં મને જવાબ આપવાનો છે. કેટલા માસ દરમિયાન
જેમ કે આપણું ઓપ્શન તમને અહીંયા આપી દઉં છું, એમાંથી જવાબ આપજો. સાપ્તાહિક છે, માસિક છે, ત્રિમાસિક છે. ઓપ્શન ત્રણમાંથી તમારે સિલેક્ટ કરીને જવાબ દર્શાવવાનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એના પ્રથમ પ્રમુખ પદે કોણ આવ્યું હતું, તો ચંદ્રકાંત ટોપીવાળા. ચંદ્રકાંત ટોપીવાળા એમના પ્રથમ પ્રમુખ બન્યા હતા, યાદ રાખજો. નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો 1905 ની અંદર ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રથમ પદે નિમાયા હતા. બરોબર છે, ગોવર્ધન રામ ત્રિપાઠી. પ્રમુખ પદે ધીરે ધીરે કરતા આપણે વાત કરીએ તો તેમનું ગ્રંથ વિહાનનું પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે 2013 સાલમાં પણ કરેલું હતું. ગુજરાત સાહિત્ય પરિષદ ક્યાં આવેલી છે, તો અમદાવાદની અંદર આવેલી છે. તો વર્તમાન સમયની આપણે ચાર જે અલગ અલગ સાહિત્ય સંસ્થાઓ વિશે વાત કરી, તેમાંથી મોટાભાગની સાહિત્ય સંસ્થાઓ છે એમનું વડું મથક છે કે એમનું મુખ્યાલય છે એ ક્યાં આવશે, યાદ રાખજો, અમદાવાદ ખાતે આવશે. બરોબર છે, અમદાવાદ ખાતે એમનું મુખ્યાલય છે એ આવેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ બુદ્ધિવર્ધક સભા સંદર્ભે, તો બુદ્ધિવર્ધક સભા છે એમનો પ્રારંભ ક્યારે થયો, બુદ્ધિવર્ધક સભા કવિ નર્મદ દ્વારા અને તેમના મિત્ર મંડળ સાથે 1851 ની સાલમાં આ સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાના આશ્રયે નર્મદ મંડળી મળી અને મંડળી મળવાથી થતા લાભ નામનું એનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાનની સાથોસાથ આ એક નિબંધ પણ છે, યાદ રાખજો, કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલો છે. પ્રથમ ગદ્ય લખાણ છે એમનું. ત્યારબાદ વાત કરીએ ફાર્બર્સ ગુજરાતી સભા વિશે. તો ફાર્બર્સ ગુજરાતી સભા વિશે વાત કરીએ તો મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસે મુંબઈની અંદર આ શરૂ થઈ હતી. ક્યાં શરૂ કરવામાં આવી હતી, મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી ફાર્બર મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, યાદ રાખજો. અને ફાર્બર સાહેબની સ્મૃતિમાં બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંગ્રહ છે અહીં સંગૃહિત કરવામાં આવેલો છે. બરોબર છે, જેટલી પણ બુદ્ધિવર્ધક સભા છે એની અંદર જેટલા પણ ગ્રંથો રચાયા એ ગ્રંથનો સંગ્રહ છે આપણે ક્યાં મળશે, ફાર્બર્સ ગુજરાતી સભાની અંદર જોવા મળશે. ત્યાર પછી રચના થઈ નર્મદ સાહિત્ય સભાની. આ નર્મદ સાહિત્ય સભા છે એની શરૂઆત અને એના માસિક વિશેનો વાત કરીએ તો ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાહ સંશોધન ગ્રંથને પ્રગટ કર્યો અને નર્મદ સાહિત્ય સભા સુરત ખાતે આવેલી છે. બરોબર છે, નર્મદ સાહિત્ય સભા છે ક્યાં આવેલી છે, સુરત ખાતે આવેલી છે. અને જે હમણાં મેં વાત કરી ગુજરાત મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ સંશોધન ગ્રંથ પ્રગટ કરનાર સાહિત્ય સંસદ હતી, યાદ રાખજો, સાહિત્ય સભા નહીં આવે. ત્યાર પછી વાત કરીએ 1939 ની અંદર તેનું નામ છે નર્મદ સાહિત્ય સભા છે રાખવામાં આવ્યું.
તે પહેલા એનું ગુજરાત સાહિત્ય મંડળ સંસ્થા નામ હતું, યાદ રાખજો, ગુજરાત સાહિત્ય મંડળ તરીકે આ સંસ્થાને ઓળખવામાં આવતી હતી. કેટલાક બીજા પોઈન્ટ્સ વિશે આપણે વાત કરી લઈએ નર્મદ સાહિત્ય સભા રિલેટેડ, તો પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતિન્દ્ર દવેનો મેળો હતો, યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય તો. પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક કોને મેળો હતો? જ્યોતિન્દ્ર દવેનો મેળો હતો. અને કોને કોને આ સુવર્ણ ચંદ્રક કે તે આપવામાં આવે છે તેના વિશે જો હું તમને વાત કરું તો દર 5 વર્ષે છે આ એવોર્ડ છે એ અપાય છે. દર 5 વર્ષે આ એવોર્ડ છે એ આપવામાં આવે છે. પ્રેમાનંદ સાહિત્ય સભા વિશે વાત કરીએ હવે. તો પ્રેમાનંદ સાહિત્ય સભા છે ક્યાં આવેલી છે? વડોદરામાં. કોના દ્વારા વડોદરાની અંદર પ્રેમાનંદ સાહિત્ય સભા છે એની સ્થાપના કરવામાં આવી હતી તે રિલેટેડ કોઈ આપને ઉલ્લેખ નથી મળતા, પરંતુ 1916ની અંદર આ સાહિત્ય સભા છે એનું સર્જન કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવેલી હતી. પ્રેમાનંદ સાહિત્ય સભા એવું નામ 1944માં મિત્રો રાખવામાં આવ્યું. બીજી ઇમ્પોર્ટન્ટ આપણે પોઈન્ટ્સ વિશે જોઈએ તો 1944માં તેનું નામ પ્રેમાનંદ સાહિત્ય સભા છે એ તો રાખવામાં આવેલું હતું. આ સંસ્થા દ્વારા સાહિત્ય ક્ષેત્રનો એવોર્ડ છે એવોર્ડ આપવામાં આવે છે અને કેટલા વર્ષે આપવામાં આવે છે? દર 2 વર્ષે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે અને 2 વર્ષે આ એવોર્ડ છે આપવામાં આવે છે. બીજો પોઈન્ટ આપણે ગુજરાત વિદ્યાપીઠ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પછી મિત્રો ગાંધીજીએ નવી પેઢી રાષ્ટ્રીય સર્વમુખી કેળવણીનું ઉદ્દેશ્ય સ્થાપવા માટે 1920ની અંદર કઈ સાલમાં? 1920ની સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એનો ધ્યાન મંત્ર કયો છે? સા વિદ્યાયા વિમુક્તયે, એ એનો ધ્યાન મંત્ર છે. ત્યાર પછી જો વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય સાર્થ કોષ જેની પ્રથમ આવૃત્તિ 1929માં બહાર પડી હતી એ વિદ્યાપીઠની ભાષા સાહિત્ય ક્ષેત્રની આગવી સેવા છે. સાર્થ ગુજરાતી જોડણી કોષ યાદ રાખજો. અને છેલ્લે આપણે વાત કરીએ તો નવજીવન પ્રકાશન મંદિર નામે સંસ્થા છે પોતાના મુદ્રણ યંત્ર ઉપર પુસ્તક પ્રકાશિત કરી સંસ્કૃત સંસ્કાર સાહિત્યના ઉપયોગી છે કાર્ય પણ કરે છે. નેક્સ્ટ આપણે સાહિત્ય સંસ્થા વિશે વાત કરીએ તો એનું નામ છે ભારતીય વિદ્યાભવન. છેલ્લી સંસ્થા ભારતીય વિદ્યાભવન, છેલ્લી સંસ્થા 1938માં સ્થપાઈ કમા મુનશી. દ્વારા બીજી સ્થાપના છે ક્યાંથી હતી? જે મુંબઈ ખાતે છે ભારતીય વિદ્યાભવન છે મુંબઈ ખાતે આવેલી છે, બરોબર છે. 1938ની અંદર સાહિત્ય સંસદ પછી કમા મુનશીએ બીજી સંસ્થાની સ્થાપના કરીને સંસ્થાનું નામ છે એ કયું છે? ભારતીય વિદ્યાભવન છે. નવનીત સમર્પણ સામયિકના હાલના તંત્રી છે કોણ છે? દીપક દોશી છે, યાદ રાખજો. દીપક દોશી એ હાલના તંત્રી છે. આ 2-3 પોઈન્ટ છે બહુ ઉપયોગી છે, યાદ રાખજો. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે વાત કરી ગુજરાતી વિવિધ સાહિત્યિક સંસ્થાઓ વિશે. જો ખરેખર તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય, માહિતી ગમી હોય અથવા આપના કોઈ સૂચન હોય કોઈ ટાઈમિંગ રિલેટેડ કે કંઈ પણ તો ચોક્કસ અમને કમેન્ટ કરજો. બિનસચિવાલય મની એક્ઝામ જ્યારે ટૂંક સમયની અંદર આવી રહેલી છે તે સમયે 100% આપને ઉપયોગી બની રહે તેવી જ માહિતી અપલોડ કરવા માટે અમે બધા જ બંધાયેલા છીએ.
થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ આભાર.